કોરોનાના કહેર વચ્ચે ઓફલાઈન શિક્ષણ બંધ છે ત્યારે 19 એપ્રિલથી મેટા એડવેન્ટિસ્ટ સ્કૂલ દ્વારા 1000થી વધુ બાળકોનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવાયું. જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા મેજિસ્ટ્રેટ કલેક્ટરનું ઓનલાઈન શિક્ષણ બંધ કર્યાની ફરિયાદ સાથે બાળકોના નામ, જીઆર નંબર અને ધોરણની વિસ્તૃત માહિતી આપ્યા બાદ પણ બાળકોના ઓનલાઈન શિક્ષણ ચાલુ ન હોવાથી વાલીઓએ કોરોના જેવી ભયંકર મહામારીમાં પણ બાળકોના ભવિષ્ય અને શિક્ષણાધિકારી માટે જિલ્લા શિક્ષણાધિકારી લાપરવાહીના હિસાબે વાલીઓએ પણ ધરણા આંદોલન કર્યા, રજૂઆત કરી. ખુશ્બુબેન પટેલ જણાવે છે કે તેમના બાળકને ઓનલાઈન ભણવામાં નથી આવી રહ્યું. અમારા ડોનેશનની રકમ શાળામાં જમા હોવા છતાં અમારી પાસેથી ફી મંગાઈ રહી છે. વાલીઓનું કહેવું છે કે જે ફી છે તે અમે હપ્તા પ્રમાણે ભરશું, પણ તેના માટે શાળા સંચાલકો ના પાડે છે. શાળાના આચાર્યને મળવા માટે વાલીઓ દ્વારા પ્રયાસ પણ કરાયો, પરંતુ તેમણે એક પણ વખત વાલીઓ સાથે મળતા નથી. મારું નામ ચિરાગ ઘનશ્યામભાઈ ઠક્કર છે. ઓલ સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ વેલફેર એસોસિએશન સાઉથ ગુજરાત દેખભાત રજિસ્ટર્ડ પેરેન્ટ્સ એસોસિએશનનો પ્રમુખ છું. અઠવા લાઇન્સ પર આવેલી મેટાસ એડવાન્ટેજ સ્કૂલ નવા સત્ર 19/4/2020 રોજ શરૂ થતાં 1000થી વધારે બાળકોનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દીધું છે. 22/4/2021 રોજ અમે જિલ્લા શિક્ષણ અધિકારીને બાળકોના જીઆર નંબર, નામ અને ધોરણની માહિતી સાથે ફરિયાદ કરેલી હતી કે સ્કૂલે ઓનલાઈન શિક્ષણ 1000થી વધારે બાળકોનું બંધ કર્યું છે, પણ આજ દિન સુધી શરૂઆત નહીં થતાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને કલેક્ટરશ્રી કચેરી પર અમે અમારી રજૂઆત લઈને આવેલા છીએ અને તાત્કાલિક બાળકોનું ઓનલાઈન એજ્યુકેશન ચાલુ થાય એવી માંગ સાથે અમે આજે જિલ્લા શિક્ષણ અધિકારીને તાત્કાલિક અમારા બાળકોનું ઓનલાઈન શિક્ષણ ચાલુ થાય એની રજૂઆત પણ કરવા આવ્યા છીએ. અને અમારે મહામારીમાં પણ અમે જે અહીંયા મજબૂરીમાં કાર્યવાહી જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી નહીં થતાં મજબૂરીમાં આજે અમારે ધરણા જેવું કરવું પડે એવું ઉત્પન્ન થઈ છે પરિસ્થિતિ.